વલસાડ જિલ્લા આરસીબી પોલીસની ટીમે વાપી નજીક સલવાઓ ગામના એક શોપિંગ સેન્ટરમાં ચાલતા ગેરકાયદેસર બાયોડીઝલના વેપલાનો પર્દાફાશ કરી એક ઈસમની ધરપકડ કરી છે. પોલીસે ફિલિંગ મશીન, નોઝલ, ઇલેક્ટ્રોનિક મોટર પંપ, પ્લાસ્ટિકની ટાંકી સહિત 12,000 લીટર બાયોડીઝલ મળી 8.44 લાખનો મુદ્દામાલ પણ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે આપેલી વિગતો મુજબ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાધેશ જ્વાલાએ નેશનલ સ્ટેટ હાઇવે ઉપર આવેલા હોટલ ઉપર ગાડીઓ પાર્ક કરી વાહન ચાલક તથા અન્ય વ્યક્તિઓ દ્વારા ગાડીમાંથી માલ સામાનની તથા સ્ટીલ સળિયા, સિમેન્ટ, કેમિકલ, ડામર, પેટ્રોલ, ડીઝલ, ટેક્સટાઇલ સંબંધિત માલ સામાનની ચોરી, લૂંટ અને બાયોડીઝલનું હાઇવે નજીક ચોરી છુપેથી ગેરકાયદેસર વેચાણ થવાની પ્રગતિ અટકાવવા માટે સૂચના આપી હતી. જે અનુસંધાનને એલસીબીની ટીમે બાતમીના આધારે વાપી નજીક ગામે એક શોપિંગ સેન્ટરની બે દુકાનમાંથી ગેરકાયદેસર બાયોડીઝલનું સ્ટેશન પકડી પાડ્યું હતું. એલસીબીની ટીમે 10,000 કિંમતનું ફિલિંગ મશીન, નોઝલ, 10,000ની ઇલેક્ટ્રોનિક મોટર પંપ, 5,000 લીટર કેપેસિટીવાળી ટાંકીઓ ભરેલું 8.16 લાખની કિંમતની 12,000 લીટર જ્વલનશીલ બાયોડીઝલ મળી કુલ રૂપિયા 8.44 લાખના મુદ્દામાલ સાથે અક્ષય લાભુ મકવાણા નામના ઈસમની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં ગેરકાયદેસર બાયોડીઝલ સ્ટેશન મનીષ કાનજી માણિયા, મયુર શાહ અને જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો આપી જનાર સફેદ કલરના ટેન્કરના ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યા છે. આ અંગે વધુ તપાસ ડુંગરા પોલીસ કરી રહી છે.